नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 11 विषय भूगोल प्रकरण 2 भाग 1 पृथ्वीनो उद्भव અને ઉત્તરણ કે વિષય આપણે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ઉદ્ભવ અને પૌરાણિક માન્યતાઓને આપણે પૃથ્વીનો પરિચય મેળવીએ કે આપણે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, એની સાથે આપણે ઘણી બધા આપણા પૂર્વજો છે એ આપણા દાદા દાદી કે આપણા વડવાઓ છે આપણને ઘણી બધી વાતો કહેતા. પૃથ્વી માટે આપણે નવો પણ શબ્દ વાપરીએ છીએ, જાણે તો વસુંધરા, જેને આપણને સંતાનો કહેવા આવે છે. આપણે સૌ ધરતી માતાના સંતાનો, ગુજરાતીમાં કાવ્ય પણ વિદ્યાર્થી મિત્રો આવે છે કે આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ. તો એ ધરતી માતા વસુંધરા પર આપણે સૌ રહીએ છીએ, વસવાટ કરીએ છીએ. એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એના વિશે આપણે ઘણી બધી માન્યતાઓ આપણી વાર્તાઓ સ્વરૂપે આપણા પૂર્વજો આપણા વડીલો પાસેથી સાંભળેલું છે. ઘણા બધા એના ઉદ્ભવ વિશે કેવી પૌરાણિક વાતો કરે છે કે કાચબાના ઢાલ ઉપર ટકેલો મોટો બધો ઘોડો છે એને નામ પર આપણે રહીએ છીએ. કોઈ લોકો એમ કહે છે કે પ્રચંડ મહાકાય રાક્ષસ છે, એની ઉપર આપણે પૃથ્વી ટકેલી છે. એ રાક્ષસ જ્યારે સૂતો હોય છે ત્યારે પૃથ્વી શાંત હોય છે, જ્યારે જાગે છે ત્યારે પૃથ્વી અચમચ એટલે કે ભૂકંપ જ્વાળામુખી ફાટવા જેવી કે સુનામી જેવી ઘટના થાય છે. ઘણાઓ એમ કહે છે કે પૃથ્વી છે એ વૃક્ષ ઉપર ટકેલી છે, વૃક્ષની ડાળીઓ ઉપર કે વૃક્ષના થડ ઉપર એક મહાકાય એક મોટું વૃક્ષ છે જેની ઉપર પૃથ્વી આખી ટકેલી છે. ઘણા લોકો એવી પણ વાતો કરે છે કે પૃથ્વી એક શેષ નામ ઉપર ટકેલી છે. જ્યારે શેષ નામ શાંત હોય છે ત્યારે પૃથ્વી શાંત હોય છે, જ્યારે જાગે છે તાંડવ કરે છે ત્યારે ધરતીને હચમચાવી દે છે. આવી પૌરાણિક કથાઓ આપણે આપણા પૂર્વજો પાસેથી સાંભળેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખરેખર પૃથ્વીનો ઉદ્ભવ કે પૃથ્વી કે આમ ટકેલી નથી કે પૃથ્વી કે આમ છે નહીં, આવી બધી આપણે જ્યારે આપણા પૂર્વજો શિક્ષણ પામ્યા હતા, જ્યારે ભૂગોળ વિષયનો અભ્યાસ નહોતો થયો ત્યારે એમની પાસે સાચી માહિતી નહોતી એટલે અટકળ આવી માહિતી આપતા. આજથી લગભગ 450 વર્ષ પહેલા આ પૃથ્વીનો ઉદ્ભવ થયો છે. વિદ્યાર્થી મિત્રો, 450 વર્ષ પહેલા પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો ત્યારે તો આપણા પૂર્વજોએ થોડો ઇતિહાસ એને જેવું કે ત્યારે કાંઈ એટલો બધોનો વિકાસ કે ભૂગોળનો એક કોઈ પુસ્તકોની અંદર સમાવેશ નહોતો. જેને જોયું હોય તારણ લેતું હોય લખી દીધું હોય એ તારણને લોકો આગળ આગળ લેતા ગયા અને આપણે સુધી પહોંચાડતા ગયા. પણ ખરેખર 400 વર્ષ પહેલા જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એક અગ્નિના ગોળા સ્વરૂપે હતી, ટકટકતા અગ્નિના ગોળા સ્વરૂપે, વાયુ સ્વરૂપે. એ ગોળો છે એ જેમ જેમ ફરતો ગયો અને એનો લીની અંદરથી લાવા છે નીકળતો ગયો અને પથરા થયો, જગ્યાએ જગ્યાએ પથરા થયો ગયો. જ્યાં લાવાનો ઢગલો થતો ગયો ત્યાં પર્વત વિસ્તાર થઈ ગયો, જ્યાં સપાટ રીતે લાવા પથરા થતો ગયો ત્યાં જમીન સપાટી થઈ ગઈ, અને જ્યાં ખાડા ખાબડા રહી ગયા ત્યાં નદી સરોવર ને તળાવ કે મહાસાગરનું બંધારણ થઈ ગયું. એ અગર ગોળો ફરતો 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 ચારે બાજુ ફરતો ગયો એવી રીતે આપણી પૃથ્વી સપાટીનો ઉદ્ભવ થયો છે. એક અગ્નિને ગોળા સ્વરૂપે ફરતો ગયો અને એમાંથી લાવા નીકળતો ગયો. લાવાની અંદર શું હતું તો કે ચીણા ચીણા રજકણો, માટીના કણો ને અન્ય સામગ્રી એ બધું પથરાતો ગયો અને પૃથ્વી સપાટીનો ઉદ્ભવ થતો ગયો છે. તો એ પૌરાણિક કથાઓને આધારે આપણે માન્યતા ન માનતા પૃથ્વીનો ઉદ્ભવ એક અગ્નિ ગોળા સ્વરૂપે થયો છે અને પથરાતા જતા થયો છે. પૃથ્વીના ઉદ્ભવ અંગેના આપણે વિવિધ પ્રકારના તારણો જોઈએ, સિદ્ધાંતો જોઈએ તો એક તાર કલ્પનાઓ, એની અંદર બે પ્રકારો છે, વાયુરાશિ અને નિહારિકા વાદળ, બીજું છે યુગ્મ તારક, ત્રીજું છે વાયુકીય અને ધૂલી વાદળો. એના પેટા પ્રકાર છે આંતરતારકીય ધૂલી વાદળ અને નિહારિકા વાદળ. આ રીતે આપણે એના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ તો કે પહેલો વહેલો જ્યારે પૃથ્વીનો ગોળો અગ્ન સ્વરૂપે નીકળો ફરતો ફરતો જ્યારે અગ્નિના ગોળા સ્વરૂપે ત્યારે એક તારી કલ્પનામાં સરખે હોય કે એક તારમાંથી ઉદ્ભવ એટલે પહેલો વહેલો જે એમાંથી અલગ પડ્યો ભાગ એને એક તારીએ કહેવામાં આવે છે. એટલે કે પહેલો વહેલો પૃથ્વીની અંદરથી શું ભાગ પડ્યો તો કે ગ્રહો, જૂના જુદા જુદા નાના નાના ટુકડા સ્વરૂપે ગ્રહો. તમારા પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો એની આકૃતિઓ આવી છે. એક તારી અને એક તારા સ્વરૂપે અલગ કરો, પૃથ્વીમાંથી એક મોટો ટુકડો એક તારા સ્વરૂપે કરો અને એ તારાના અલગ અલગ ટુકડા છે એ ગ્રહો છે. એટલે પહેલો છે પૃથ્વીના ગોળામાંથી